ડિયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વર્ડ ઇઝ બિનિત જેની સ્પેલિંગ છે બી બીઈ એન ઇટીએચનો ગુજરાતી અર્થ છે નીચે આ શબ્દ એક પ્રિપોઝિશન એટલે કે નામયોગી છે આવો જોઈએ નીચેના ચાર ફોટોસમાં કઈ કઈ વસ્તુને સાના બિનિતમાં એટલે કે નીચે બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ ધ કેટ બિનિથ ધ ટેબલ એટલે કે ટેબલના નીચે બેસેલી એક બિલાડી ઇન સેકન્ડ ઇમેજ અ મેજિશિયન હાઇડિંગ કાર્ડ બિનિથ હિઝ કોટ એટલે કે એક મેજિશિયન પોતાના કોટના નીચે કાર્ડ સંતાડતા ઇન થર્ડ ઇમેજ ગ્રેન્ડમા હાઇડિંગ ધ મની બિનિથ ધ મેટ્રેસ એટલે કે દાદી એમની રજાઈના નીચે પૈસા સંતાડતા એન્ડ ઇન ફોર્થ ઇમેજ હાઉસવાઇફ ક્લીનિંગ બિનિથ ધ સોફા એટલે કે હાઉસવાઈફને સોફાના નીચે સફાઈ કરતા આવો લિંક ટુ રિમેમ્બરમાં બિનીતને યાદ રાખવા બ્રિજના નીચે મળેલી શ્રીનાથજીની મૂર્તિનું ઉદાહરણ જોઈએ નદીના બ્રિજના બિનિતમાં એટલે કે નીચે શ્રીનાથજીની મૂર્તિ મછવારોને મળી વિડિયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો બિનિત વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ એક્સટેન્ડિંગ ઓર ડાયરેક્ટલી અન્ડરનીથ આવો બિનિત વર્ડના સિનેનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે બિલો અને સેકન્ડ છે અબાવ અને હાય આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે બિનીત વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ Please help me, God, please. <laughs> what's wrong, Mir? Why are you crying? Nothing, Your Majesty, nothing. What do you mean, nothing? You've been sitting here and crying aloud. Tell me what's wrong, my friend. Sir, I have been saving money for my old age and have been keeping it hidden in a pot buried beneath this tree. It hidden in a pot buried beneath this tree. It hidden in a pot buried beneath this tree. It આઈ હે બિન સેવિંગ મની ફોર ટ્વેન્ટી યર્સ આવો વિડીયો ક્લિપમાં કહેલું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ આઈ હેવ બિન સેવિંગ મની ફોર માય ઓલ્ડ એજ એન્ડ હેવ બિન કિપિંગ ઇટ હિડન ઇન અ પોટ બરિટ બિનિથ ધીસ ટ્રી જેનું ગુજરાતી ભાષાંતર થાય છે હું મારા વૃદ્ધાવસ્થા માટે પૈસાની બચત કરી રહ્યો હતો અને આ ઝાડની નીચે ઘડામાં સંતાડીને રાખતો હતો આજના ક્યુઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ વિનીતની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ અંડનીત બી અબાઉ સી ફોલિંગ અને ડી લાફિંગ આનું સાચું આન્સર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યસરેના વર્ડ ના ક્યુઝનો અન્સર હતું ડી એસેન્શિયલ તો Upon open challenge, video joine you have to try to use today's word properly with five people in your speaking. And as you know, we guarantee you that you will remember its meaning and its usage for lifetime. Thank you and have a nice day. Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.